નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઘાતાંકના વધુ નિયમોનો અભ્યાસ કરીશું ઘાતાંકના નિયમોમાં નિયમ નંબર ત્રણ છે ઘાતના ઘાતનો નિયમ એમાં આપણે એક ઉદાહરણથી તેની સમજ મેળવીશું ઉદાહરણ છે બેની ત્રણ ઘાત કંસની ઉપર ચાર ઘાત આને આપણે આ સ્વરૂપે દર્શાવી શકીએ બેની ત્રણ ઘાત ગુણ્યા બેની ત્રણ ઘાત ગુણ્યા બેની ત્રણ ઘાત ગુણ્યા બેની ત્રણ ઘાત એટલે કે બેની ત્રણ ઘાતનું ચાર વખત પુનરાવર્તિત ગુણાકારના સ્વરૂપમાં લખાણ ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી આપણે લખી શકીએ કે બેની ઉપર ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ ત્રણનો ચાર વખત સરવાળો કરવાથી આપણને પ્રાપ્ત થાય છે બાર તેથી આપણને મળશે બેની બાર ઘાત બારને બીજી રીતે આપણે દર્શાવીએ તો આપણે એમ લખી શકીએ ત્રણ ગુણ્યા ચાર તો આપણને અંતિમ પરિણામ પ્રાપ્ત થાય છે બેની ત્રણ ગુણ્યા ચાર ઘાત આ પરથી આપણે તારવી શકીએ કે શૂન્ય સિવાયનો કોઈ પૂર્ણાંક એ હોય અને એમ તથા એન પૂર્ણ સંખ્યાઓ હોય તો એની એમ ઘાત કંસની ઉપર એન ઘાત બરાબર એની એમ એન ઘાત જે ઘાતના ઘાતનો વ્યાપક નિયમ છે હવે આપણે નિયમ નંબર ચાર જોઈશું નિયમ નંબર ચાર છે સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર જે આપણે ઉદાહરણથી સમજીશું બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ હવે આપણે બે ગુણ્યા ત્રણના ત્રણ જોડકા સ્વરૂપે એમને લખીશું બે ગુણ્યા ત્રણ બરાબર છ એ આપણે સૌ જાણીએ છીએ તેથી આપણને મળશે છ ગુણ્યા છ ગુણ્યા છ અને એને ઘાત સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો લખી શકાય છનો ઘન છને ફરીથી આપણે